જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુતનામા. હે ગેડાવાળા બાપ, અમને તારા આશીર્વાદ છે, તારી અમારા પર મહેર છે. આ રોડિયું ફાટી નીકળ્યું છે, હે બજરંગ બલી, એમાંથી અમને ઉગારી લ્યો. હે દાદા, એનો ઓસાયો પણ અમારા ગામને માથે આવવા ન દેતા, એવી વિનંતી કરી. હનુમાનજી મહારાજનું નામ લઈ ગામને ફરતે દૂધની કાર બાંધી, એટલે કે ગામને ફરતે દૂધની ધારા વણી દીધી. બાણ લગ્યો ઉર લક્ષ્મીન કો તપ, પ્રાણ તજે સુત રાવણ મારો, લઈ ગૃહ વૈદ સુસેન સમેત, તબે ગીર દોણ સુબીર ઉપાડો. આની સંજીવન હાથ દે તબ, લક્ષ્મણ કે તું પ્રાણી ઉબારો. એમ કહેવાય કે જદી માં ભગવતી ને લંકા માંથી પાછી લાવવા, એ લંકાના યુદ્ધ વખતે મેઘનાદના બાણથી મૂર્છિત થયેલ લક્ષ્મણને બચાવવા માટે, તેથી આખો દ્રોણાચલ પહાડ ઈ ઉપાડી લાવ્યા હોય, અને લક્ષ્મણના જેને પ્રાણ બચાવ્યા હોય બાપ, ઈ સમર્થ હનુમાનજી મહારાજ છે, ઈ અંજનીનો જાયો છે, ઈ એના ભક્તોના દુઃખના જોઈ શકે ખરો. મિત્રો, હનુમાનજી મહારાજે કૃપા કરી, એના પ્રતાપે આ ગામની માલિપા આ મહાભયંકર રોગ પ્રવેશી શક્યો નહીં, અને ગામ લોકોને બચાવી લીધા. ઈ આ દાદાનો જાગતો પ્રતાપ છે. એકવાર એમ કહેવાય આસોદર મઠના મહાન તપસ્વી શંભુગીરી બાપજીના પરમ શિષ્ય સંત સપૂત ને તુંબડા, ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોડે નહીં વળી તાર્યા ઉપર ભાવ, એવા પૂજ્ય હરદેવપુરી બાપજી અહીંયા પધાર્યા, હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે. શ્રદ્ધાળુ ભક્તોએ ચડાવેલા શ્રીફળો જોયા છે. એમને આદેશ કર્યો, આ શ્રીફળો વધેરી એનો પ્રસાદ વેચી દો. ઈ બાપદેના આદેશથી ઈ શ્રીફળો વધેરી દેવામાં આવ્યા છે. એનો પ્રસાદ નાના બાળકો અને ગામ લોકોને વેચી દીધો છે. પછી બાપજી ગામના આખાજી પટેલને ત્યાં રાતવાસો રોકાયા. હપસીના માથા દેવી કાળી ડિમાંગ રાત જામી છે, તમરાનો તુહી તુહી અવાજ થઈ રહ્યો છે. આપની માલિપા તારલિયા ટમટમી રહ્યા છે, દૂર દૂર કૂતરાને ભસવાનો અવાજ આવી રહ્યો છે. એવો અર્ધીક રાતનો ગજર ભાંગ્યો છે. ઈટાણે એમ કહેવાય કે બાપજીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો, અસહ્ય વેદના થવા માંડી. એની વેદના એમનાથી સહન થતી નથી. એમણે ધ્યાન ધરીને જોયું તો એમને જણાયું કે હનુમાનજી મહારાજના જે શ્રીફળો વધેરવાના નહોતા, એ વધેરી અને મેં મોટી ભૂલ કરી છે,
એ તરત જ હનુમાનજી મહારાજનું સ્મરણ કરવા માંડ્યા. જય અંજની સુત મહાવીર સ્વામી, કરું હું સ્તુતિ આપને શિષ નામી, ભૂલ થઈ છે મુજથી અતિ ભારી, ક્ષમા યાચું હું આપની વારી વારી, દયાળુ તમો સર્વેના દુઃખ ટાળો, કૃપા કરી કૃપાળુ મુજના કષ્ટ નિવારો, કૃપા કરી કૃપાળુ મુજ કષ્ટ નિવારો, હે સંકટ મોચન, હે અંજની નંદન બાપ, મારા પર કૃપા કર, દી ઉગે તારે થાનકે આવી અને શ્રીફળનું તોરણ કરીશ. અને બાપો, દાદાએ કૃપા કરી અને બાપજીનો દુખાવો મટી ગયો. ઉગ્યો તું અરડું ત્યાં ગરવર અંધારા ગયા, એ દેવાય તણસુર જગમગ કર્મે ભાસ્કર આવું, એ સવાર થયું છે. ઉગમણા આભની માલિપા સૂરજનારાયણ ઘોડે ચડીને દોટું દઈ રહ્યા છે, એના સોનેરી કિરણો હનુમાનજી મહારાજની મૂર્તિને એમ કહેવાય જગારા દઈ રહ્યા છે. ઈ પ્રભાતને ટાણે બાપજી થાનકે આવ્યા, આવી શ્રીફળનું તોરણ ચડાવ્યું છે અને હનુમાનજી મહારાજની પાછે હૃદયપૂર્વક માફી માગી છે. મિત્રો, ભક્તને પણ એના ભગવાનને ઠપકો દેવાની કંઈક મોજ આવતી હોય છે, એમ બાપજી હનુમાનજી મહારાજ પર થોડો ગુસ્સો કરીને કહેવા લાગ્યા, લંગડા તે મારો ટાળો ન કર્યો ને, તો હવે આયા શ્રીફળનો ભાખર કરી બતાવજે. એટલું કહી ગામ લોકોને કહ્યું, ભાઈઓ આજથી હવે કોઈ અહીંયા રડતા મૂકેલા શ્રીફળ કોઈ વધેરશો નહીં, નહીતર તમારે એકને બદલે બે બે શ્રીફળ કરવા પડશે હો. અને મિત્રો, એ પ્રસંગ બન્યા પછી આજે હજારો નહીં લાખો નહીં પણ કરોડોની સંખ્યાની માલિપા અહીંયા શ્રીફળો ભેગા થયા છે અને એક મોટો પહાડ બની ગયો છે. અને એટલે જ આ ગેડા ગામની માલિપા બિરાજમાન આ હનુમાનજી મહારાજ ગેડાના શ્રીફળવાળા હનુમાનજી તરીકે પૂજાય છે, જેની નામના સમગ્ર ભારતની માલિપા ગુંજી રહી છે. એ બનાસકાંઠા નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારતની માલિપા આજે આ ધામ પ્રખ્યાત બન્યું છે. દાદા તમને વંદનવારમાં
આકાશ માર્ગેથી એક બીએસએફ નું વિમાન અહીંથી પસાર થયું. દૂરબીનથી જોતા એમને આ શ્રીફળનો વિશાળ ઢગલો દેખાયો. એમને નવાઈ લાગી, એક સાથે આટલા બધા શ્રીફળ, શ્રીફળોનો આવડો મોટો પહાડ. એમને તાલાવેલી જાગી. એ દિલ્હી પહોંચી, તાબડતોબ રેલવે દ્વારા ગુજરાત આવી, પાલનપુર ઉતરી, ડીસા થઈ અહીંયા ગેડા ગામ આવ્યા. અને આવડો મોટો શ્રીફળનો પહાડ જોઈ અને શ્રદ્ધાથી એમનું માથું ઝૂકી ગયું ભાઈ. અને હનુમાનજી મહારાજનો જય જયકાર બોલી લોકોને કહેવા લાગ્યા, અમે આખા ભારતની માલિપા ફરીએ છીએ, પણ એક હારે આટલી વિશાળ સંખ્યાની માલિપા અમે ક્યાંય શ્રીફળો જોયા નથી. ધન્ય ભાગ, ધન્ય ઘડી,
કે અમને એના દર્શન થયા. મિત્રો, આવો અદ્ભુત મહિમા ધરાવતું હનુમાનજી મહારાજનું વિશાળ મંદિર બાંધવા માટે એમ કહેવાય કેટલી વાર ગામ લોકો અને શ્રદ્ધાળુ ભક્તો ભેગા થઈ અને હનુમાનજી મહારાજ પાસે રજા માંગે છે, પણ દાદા આદેશ દેતા નથી. આ ધામના પ્રવર્તમાન પૂજારી શ્રી ખોડપુરી ગોસ્વામીએ પણ માળામાં જોઈ મંદિર બાંધવા રજા લીધી, પણ દાદા તરફથી મંદિર બાંધવાની રજા મળતી નથી. હે મિત્રો, વર્ષો અગાઉ જમીનના પેટાળની માલિપાથી મૂળ સ્વરૂપે પ્રગટેલી અને ખીદડામાં ફાળની માલિપા બિરાજમાન આ શ્રીફળવાળા હનુમાનજીનો અદ્ભુત પ્રતાપ છે. આ સમર્થ હનુમાનજીના પ્રતાપે કઈક રોગીઓના રોગ મટ્યા છે, કઈક લોકોના વળગાર દૂર થયા છે, કઈકને ઘેર પારણા બંધાયા છે, કઈક સત્તા લાલચુઓને સત્તા મળી છે, કઈક કેટલા શ્રદ્ધાળુ ભક્તો એના મનના મનોરથ પૂરા કરવા કઈ કેટલાય મનોરથો લઈ બાધા આખડી રાખીને આ ગેડા વાળાના શરણે આવી રહ્યા છે. દૂર દૂર ગામડેથી આ પાવન ધામે કેવા કેવા શ્રદ્ધાળુ ભક્તો આવે છે કે જણે કદી તડકો જોયો નથી, કોઈ મુશ્કેલી વેઠી નથી. એવા માનવીઓ કે જેને હાલતા હાલતા થાક લાગ્યો હોય, જની કમળની પાંદડી કરતા નાજુક પાનીઓ હોય, અને પાનીઓની માલિપા કાંકરી ખૂપી હોય કે કાંટો વાગ્યો હોય કે પછી લોહી નીકળતું હોય, અરે ભલે ને તાવ આવી ગયો હોય તો એના મુખની માલિપા દાદાના નામનું રટણ થઈ રહ્યું હોય. જય ગેડાવાળા, જય શ્રીફળવાળા, જય હનુમાન દાદા, એવું બોલતા બોલતા કોઈ હાલતા, કોઈ આડોડતા, કોઈ જીપમાં તો કોઈ સકડાની માલિપા, કોઈ બસમાં તો કોઈ પોતાના ખાનગી વાહનો દ્વારા આ પવિત્ર તીર્થ ધામે શ્રીફળવાળાના દર્શનીય હજારો માનવીઓ આવી રહ્યા છે. એ દાદાનો જાગતો પ્રતાપ છે. અહીં બજરંગ સેવા ટ્રસ્ટના પ્રવર્તમાન પ્રમુખ રાજપૂત કલ્યાણજી મહાદેવજી અને એમનું ટ્રસ્ટી મંડળ વગેરે આ ધામનો રૂડો વહીવટ કરી રહ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ચલાવાય છે, જ્યાં ગાય માતાઓને નિરણનિરી રૂડી સેવાયું થાય છે, પંખીડાને દરરોજ ચણ નખાય છે, અને એટલે તળ ઊંડા નિરશિશરા નારી લંબે કેશ સેવા ભાવી હોય માનવી, એ બડુકો બનાસકાંઠા દેશ. અહીંયા દર શનિવારે હજારો માનવ મેદની ઉમટી પડે છે, મોટો મેળો ભરાય છે,
આ ધામના હાલના પૂજારી ખોરપુરી ગોસ્વામી સેવા પૂજા કરી રહ્યા છે. મંદિરની અડખે પડખે નાની મોટી અનેક દુકાનો આવેલી છે. શ્રદ્ધાળુ ભક્તો, આ પવિત્ર મૂર્તિના દર્શન કરી એને તેલ સિંદૂર શ્રીફળ આકડાના ફૂલની માળા કે પ્રસાદ ચડાવીને પૂજા અર્ચના કરે છે. મિત્રો, આપ પણ ખીજડાના થડની માલિપા બિરાજમાન આ હનુમાનજી મહારાજની ભવ્ય મંગલ મૂર્તિના દર્શનનો લ્હાવો લેવાનું ચૂકતા નહીં. મિત્રો, આ ધામે આવવા માટે દિશા થઈ લાખણી આવી અને આ ગેડા ધામે 47 કિલોમીટરનું અંતર કાપી જઈ શકાય છે. થરાદથી આયા વાયા જેતડા થઈ આ ધામે આવવા 40 કિલોમીટર જેટલું અંતર છે. દિયોદરથી નીકળી વાયા જેતડા અને ત્યાંથી લાખણી થઈ અને અહીંયા આવી શકાય છે. મિત્રો, પાભર થઈ, દિયોદર જેતડા થઈ અને લાખણી થઈને અહીં આવાય છે. મિત્રો, તમે એક દિવસ સમય કાઢી આ પાવન ધામના દર્શન કરી અને ધન્ય બનશો. હાલો અત્યારે તો એની મંગલમય આરતીનો રૂડો લાવો લઈએ, રૂડો લાવો લઈએ. ધરું તો
ને કારણે હું તો કરું તારું ધ્યાન. આરતી ને કારણે હું તો ધરો તારો ધ્યાન, આરતી ને કારણે હું તો ધરો તારો ધ્યાન. તાણે હું તો ધરું તારું ધ્યાન, આરતીને તાણે હું તો ધરું તારું ધ્યાન. આરતી ને તાણે હું તો ધરું તારું ધ્યાન.